યસ સર, ડિયર સ્ટુડન્ટ્સ, તો ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ધંધો કોઈ પણ છે, નાનો મોટો અથવા તો બહુ મોટો, અથવા કહીએ નાનો, મધ્યમ અને બહુ મોટો. ઓકે, તો એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, ધંધાનો હેતુ શું હોવો જોઈએ, શા માટે ધંધો ચાલુ કરવા, એનો હેતુ શું, અને એનું કાર્યક્ષેત્ર એટલે કે કઈ જગ્યાએ એ કાર્ય કરે, ધંધો ક્યાં છે અને કેટલે સુધી એનું વિસ્તરણ છે, એનું કાર્યક્ષેત્ર શું છે. ઓકે, તો એના વિશે હવે આપણે સમજવાની કોશિશ કરીએ. પાઠનું ચેપ્ટરનું નામ જ છે ધંધાનું સ્વરૂપ, એટલે કે ધંધાનું સ્વરૂપ શું છે. તમે સાડીઓનું મેન્યુફેક્ચરિંગ કરો છો, જીન્સ બનાવો છો, તમે પાવડર બનાવો છો, તમે કોઈ ક્રીમ બનાવો છો. ઓકે, તો ધંધાનું સ્વરૂપ શું છે. ઓકે, પછી ધંધો શા માટે, હેતુ શું ધંધાનો, કોઈ પણ ધંધા, અને એનું કાર્યક્ષેત્ર શું. તો નેચર, પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. ડિયર સ્ટુડન્ટ્સ, તો ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. પ્રસ્તાવના ટેક્સ્ટબુક તમારી પાસે હશે, પેજ નંબર 1, એ પણ જોડે રાખવાની છે દર વખતે. ઓકે, તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. એ લોકો કામ કરે છે, વસ્તુ બનાવે છે અને પછી પૈસા કમાય છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે કામ કરે છે, સામે નાણું પૈસા મેળવે છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરે છે. અર્થ એટલે કે નાણું, તો નાણું મેળવે છે, કે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. ધંધો એ નફાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો શું છે? નફાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ ધંધો ખોલો તો ખોટમાં કરવા માટે ચાલુ કરો છો કે નફો મેળવવા માટે? તો કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરશે એ નફો મેળવવા માટે જ ધંધો શરૂ કરે છે, યાદ રાખજો આ બાબત. તો એના ઉદ્દેશથી, નફાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આપણે જોઈએ છીએ મનુષ્યની જરૂરિયાતો કેવી છે, તો કે સાહેબ અમર્યાદિત છે. આજે એને આ ખાધું, પછી થોડા દિવસ પછી પેલું ખાવાનું મન થાય. આજે એણે આ પહેર્યું, થોડો સમય પછી એને પેલું પહેરવાનું મન થાય. આજે એણે આ ખરીદ્યું, કાલે થોડા પૈસા આવે એટલે પેલું ખરીદવાનું મન થાય. જરૂરિયાતો અમર્યાદિત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે અને માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થાય છે, કોઈ દિવસ ઘટાડો થતો નથી. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે. એક પાક લઈ લીધો, પછી બીજી વાર બીજો પાક, ત્રીજો પાક, અનાજનું ઉત્પાદન કરે છે. અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે. એટલે વકીલ હોય અસીલ, એટલે એની પાસે જે ગયા હોય કેસ જીતવા માટે, એને અસીલ કહેવામાં આવે છે, ક્લાયન્ટ્સ. તો એની ફી મેળવવા માટે, અમે શિક્ષકો છીએ તો દર વખતે નવા નવા વિદ્યાર્થીઓ આવે છે, એને હોશિયાર કરી એને સારા ટકા લાવીને આગળ મોકલીએ છીએ, તો અમે એમની પાસેથી ફી લઈએ છીએ, વ્યવસાય કરીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ છે. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો ને આર્થિક પ્રવૃત્તિનો. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. જો આર્થિક લાભ મેળવવાનો ઈરાદો ના હોય, પૈસા કમાવાનો ઈરાદો ના હોય, નાણાકીય વળતર લેવાનો ઈરાદો ના હોય, તો એવી જે પ્રવૃત્તિ કરે ને એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે સમાજસેવક સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરે છે. કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે તો તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી, કેમ કે એમાં સેવાનો ઉદ્દેશ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ જોયું તમે આર્થિક અને બિન આર્થિક. છતાં આગળ જોઈએ આપણે 1.1 આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી. આર્થિક લાભ એ નાણાકીય વળતર મેળવવાનો હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ છે.
જીવનમાં જીવન જીવવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. મારે તમારા પપ્પાને મમ્મીને જે કંઈ વસ્તુ જે લોકો કામ કરીને પૈસા કમાય છે તો આર્થિક પ્રવૃત્તિ તો કરવી જ પડે, કેમકે આપણે જરૂર પડશે નાણાંની. ઓકે, પછી એ આપણા પોતાના પરિવાર માટે, લગ્ન પ્રસંગ હોય, કંઈ ખરીદી કરવી હોય, બીમાર પડ્યા તો દવા દારૂ, ઓકે, આ બધામાં પૈસાની જરૂર પડે છે. એટલે આર્થિક પ્રવૃત્તિ તો કરવી જ પડે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી અને સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે, એટલે કે પૈસા કમાય છે. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ એ કેન્દ્ર સ્થાને છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આર્થિક પ્રવૃત્તિ તો કરવી જ પડે તો જ ઘર ચાલે, નહીં તો ચાલે નહીં. તો આ આર્થિક પ્રવૃત્તિ હવે બિન આર્થિક પ્રવૃત્તિ, જેને નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે. તો બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ સતત કરતી હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરોની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતો ના સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરો જે હોય એની પ્રવૃત્તિ વગેરેને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય, કેમકે એ લોકો કોઈ નાણાં મેળવતા નથી, સેવા કરે છે. આ માટેનું પ્રેરક બળ દેશસેવા, સમાજસેવા, લાગણી, પ્રેમ અને માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. ડિયર સ્ટુડન્ટ્સ, તો આ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ, પેજ નંબર 2 ઉપર છીએ. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત તમારી ચોપડીમાં આપેલો છે. અનુક્રમ નંબર, તફાવતના મુદ્દા, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, એમાં નંબર 1 લઈ લઈએ. તફાવતનો મુદ્દો છે હેતુ. તો આર્થિકમાં શું હોય? આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે. બિન આર્થિકમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવાનો હેતુ હોય છે. નંબર 2, અપેક્ષા. મુદ્દો અપેક્ષા. તો આર્થિક પ્રવૃત્તિમાં નફો, પગાર, ફી, મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે. જ્યારે બિન આર્થિકમાં તો કે સાહેબ દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા હોય છે. નંબર 3, પ્રકાર કયો? તો કે પ્રકારમાં આર્થિકમાં ધંધો, વ્યવસાય, રોજગાર આવા કોઈ પણ પ્રકારથી પૈસા મેળવી શકાય છે. ઓકે, જ્યારે બિન આર્થિકમાં કોઈ પ્રકાર નથી, કેમકે એમાં સેવા કરવાનું છે. અને નંબર 4, જોખમ અને અનિશ્ચિતતા. તો આર્થિકમાં કેવું હોય? આર્થિકમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. ધંધો કરતા હોય તો ધંધો બંધે થાય, બંધ શું કામ થાય, વાવાઝોડા આવે, નુકસાન થાય, આગ લાગી જાય ધંધામાં, શોર્ટ સર્કિટ થાય તો નુકસાન થાય, આવી પરિસ્થિતિ આવે તો ધંધો બંધ પણ રહે લોકડાઉન જેવી. ઓકે, વિશ્વના પ્રોબ્લેમ્સ ઊભા થાય તો પણ એમાં થાય, અને નોકરી પણ જવાની અનિશ્ચિતતા રહેલી છે. આ બધું જ રહેલું છે, જ્યાંથી પૈસા આવે છે ત્યાંથી. જ્યારે બિન આર્થિકમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તો તફાવત તમારો. હવે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે. એક છે તમે ધંધો કરીને પૈસા મેળવી શકો, બીજો છે તમે વ્યવસાય કરો, અને ત્રીજો છે તમે રોજગાર એટલે કે જોબ કરીને પણ પૈસા મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આપણે હવે એના પ્રકાર તરફ જઈશું. ઓકે, તો સૌથી પહેલાં જઈશું ધંધો. ઓકે, તો બસ એક નવો વિડીયો બનાવું છું અને એમાં તમને હું દેખાડું છું. આ વિડીયો અને આની આગળનો વિડીયો 2 વાર સાંભળવાનો છે, બાજુ તૈયાર કરવાનું છે. ઓકે, ફાઇન.